પાણી, કચરા નિકાલને સ્વચ્છ શહેર, સ્વચ્છ સમાજ વગેરે વગેરે. સાધન સંસાધનની ખરીદીમાં કરોડો ખર્ચવામાં પાવરધી સ્થાનિક પાલિકાઓ ખાલી જાહેરાતોમાં જ માહેર છે એ બોરસદ નગરપાલિકાની પોલ ખોલતો આ અહેવાલ જોયા પછી તમે પણ જાણી જશો. ટીવી 9ની ટીમે બોરસદ નગરપાલિકાની સ્વચ્છતાની કામગીરીમાં કેટલી લાલિયાવાડી ચાલે છે તેનો પર્દાફાશ કર્યો. બોરસદ નગરપાલિકા અત્યારે કચરાના નિકાલ માટે આણંદ ચોકડી પાસેની જગ્યાનો નિયમો વિરુદ્ધ ઉપયોગ કરી રહી છે. ત્યાં પહોંચી ટીવી 9ની ટીમે 360 ડિગ્રી તપાસ કરી. સ્થાનિકો, ડમ્પિંગ સાઇટ પર કચરો ઠાલવતો કર્મી અને બોરસદ નગરપાલિકાના ચીફ ઓફિસર સુધી સવાલો કર્યા અને મસ મોટા ભણગા ફૂકી કચરો પ્રોસેસ કરવા માટે લાવેલા મશીનની કટાયેલ હાલત પણ અમે આપને બતાવી રહ્યા છીએ. અત્યારની સ્થિતિ તો જુઓ, આખા વિસ્તારમાં જાણે કચરાનું તળાવ બની ગયું હોય એવી સ્થિતિ છે અને સ્થાનિકોને હેરાનગતિનો પાર નહીં. આ એક મચ્છર છે, ગંદકી ના લીધે મચ્છરો અને લોકો બીમાર પડે. અમારે એ જ છે કે ગંદકી ના કરશો, નાખવાનું ના કહે છે તો બી નાખે કે તમારું છે એવું કે છે. અને હવે તો સ્થાનિકો પોતે એમ કહી રહ્યા છે કે કદાચ અમે સરકારી જગ્યા પર રહી રહ્યા છીએ એટલે ગંદકી ઠલવાય છે. તો ગાડી મોકલવી પડે કચરો સોસાયટી સાફ રાખવા માટે. પણ અમારા બાજુ કોઈ સોસાયટી, આપણે નગરપાલિકા, આપણે સરકારી જગ્યામાં રહીએ છીએ એટલે કોઈ ઉપયોગ કરતા નથી. સ્થાનિકો એમ જ આક્ષેપ નથી કરી રહ્યા. બોરસદ નગરપાલિકા આ ગંદકી માટે જવાબદાર છે જ અને પાલિકાનું પાપ હવે છાપરે ચઢીને પોકારી રહ્યું છે. કોણે કચરો નાખવાનો અહીંયા કીધું છે? મને તો અંદરથી જ કે ને. કોણ? ફોન મારી વાત કર લો. શું નામ છે તમને? જે કચરો નાખવાનો અહીંયા કોણે કીધું છે? તમે નગરપાલિકાના કર્મચારી છો? હા. અચ્છા, કચરો નાખવાનો અહીંયા જ કીધું છે? અહીંયા જ ને, બધા જ નાખે છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી. એક તો કચરો નિયમો નેવે મૂકીને નિયત જગ્યાએ ઠલવાતો નથી, ઉલટાનું ડમ્પિંગ સાઇટથી 600 મીટર દૂર ભોભા તળાવમાં પ્રોસેસ વિનાના કચરાથી જાણે એક બીજું કચરાનું તળાવ બની ગયું છે. અને નિર્ધારિત જગ્યા કે જ્યાં એજન્સીને કરોડો રૂપિયા આપીને રોકવામાં આવી કે કચરો પ્રોસેસ થાય અને યોગ્ય જગ્યાએ નિકાલ થાય એ જગ્યા સાવ સ્વચ્છ છે, ત્યારે સવાલ તો થશે જ કે આણંદ ચોકડી પાસે ડમ્પિંગ સાઇટ ખાતે કચરો કેમ નથી ઠલવાતો? લેગસી વેસ્ટ પ્રોજેક્ટના નામે કરોડોનું કૌભાંડ થઈ રહ્યું છે. રૂપિયા 4,56,00,000ના ટેન્ડર થયા અને કામગીરી શૂન્ય. અને આ સવાલો સાથે ખરી પરિસ્થિતિ જાણી તો જોવા મળ્યું કે લેગસી વેસ્ટ નિકાલનો જે પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો, પરંતુ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પ્લાન્ટ અત્યારે કાટ ખવાઈ રહ્યો છે. કચરાનો યોગ્ય નિકાલ કરવાને બદલે કોન્ટ્રાક્ટર દ્વારા શહેરના કચરાને ભોભાફળી પાસે આવેલ તળાવની અંદર નિકાલ કરવામાં આવી રહ્યો છે. અને આંખે જોઈ વાસ્તવિકતા, ગંદકીના થર, સ્થાનિકોની સમસ્યા અને પ્રજાના પૈસે તાગળ ધિન્ના કરતી બોરસદ નગરપાલિકાના કરોડોના આંધણ વિશે અધિકારી પાસેથી જવાબ મળ્યો કે જે કચરાનો અમે જે ઓક્સિડેશન પોઈન્ટની અંદર જે સ્ટોરેજ કરીએ છીએ એ અત્યારે અમે એજન્સી આવી ગયેલી છે, ચોમાસાને કારણે કામ ચાલુ નહીં થઈ શક્યું, પણ જેમ જેમ ચોમાસું ઉતરશે એમ સિવિલ વર્ક કરી અને ડે ટુ ડે જે છે એ કચરાનો નિકાલ કરીશું. વાહરે, કોન્ટ્રાક્ટરોને બખ્ખા અને સ્થાનિકોને મુશ્કેલી. અધિકારીએ ઉપરા છાપરી ગોળ ગોળ વાતો કરી સબ સલામતના દાવા તો કર્યા, જો કે કચરાના પ્રોસેસ પાછળ કરોડોના ખર્ચ બાદ પણ બોરસદનો કચરો કચરો જ રહી જવા પામ્યો છે. આણંદથી ધર્મેન્દ્ર કપાસી સાથે બ્યુરો રિપોર્ટ, ટીવી 9.